એકાદો ફૂઈન ચડાવતો એક એક જનાવર તમારા હાથમાં પકડીને મને બતાવો. ભી તો નાક છે ને ફૂઈન, ખેતલા બાપા નું મંદિર કોઈ પણ મંદિર હોય, નાગરીઓ ઈ ખેતલા નથી, નાગરીઓ એક જનાવર જ છે. અને નાગણીના પેટમાં થાય ખેતલો છે ને, ખોડિયારનો વીર છે, એને નાને કાંઈ લેવા દેવા નથી. નાગને ખેતલા બાપાને કાંઈ કાંઈ ફેર નથી. ધર્મ વાંચી જો તમે, જોઈ લો. મારે કડુકા નથી આવું, ઈ કડુકા નહીં આવી. એ મારે, હું તમને પૂછું છું એનો જવાબ દો ને. હું તમને પૂછું છું, તમે મને જે ફોન કર્યો છે, તમે શેના બારામાં ફોન કર્યો? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર વનરાજભાઈ નો ફોન આવી છે. જેની અંદર મિત્રો વનરાજભાઈ નું કહેવું છે કે મનસુખભાઈ રાઠોડ દ્વારા ખેતલા આપવા વિશે કેટલીક વાતો કરવામાં આવી હતી, જેને લઈને મિત્રો મનસુખભાઈ રાઠોડને વનરાજભાઈ ધમકી આપે છે અને ફોન ઉપર જોરદાર ડિબેટ થાય છે. જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડનું કહેવું છે કે નાગ જે છે એ એક પ્રાણી છે અને તે કોઈના બાપ હોઈ શકે નહીં, મારા ઘરે આવે તો હું એને મારી નાખીશ, તેવી વાતો મિત્રો મનસુખભાઈ રાઠોડ વનરાજભાઈ સાથે કરી રહ્યા છે. જેને લઈને મિત્રો બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી અને ખૂબ જ જોરદાર ડિબેટ થાય છે. તો મિત્રો શાંતિથી સાંભળો કે આ ડિબેટની અંદર વનરાજભાઈ અને મનસુખ રાઠોડ વચ્ચે શું ચર્ચા થઈ છે. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. આજે જસદણ તાલુકાના કડુકાથી વનરાજભાઈનો ફોન હતો. હવે જે કોટલા સાંગાણી તાલુકાના ધીરુભાઈ પાંચ તલાવડાના ખેતલા બાપાના ભુવા, એમાં આપણે કીધું હતું ભાઈ ધીરુભાઈ ખેતલા બાપાના નામે લડતો લડતો ભાઈ વાંચ જાય, એટલે ભાઈ એમાં વનરાજભાઈએ ડિબેટ કરી. પણ ઈ જે બનાવ આખો છે ઈ ખેતલા બાપાના નામથી છે, કેમ કે ઈ ભુવો ખેતલા બાપાનું ધૂણતો હતો એટલે ઈ સ્ત્રીએ એના એક આ કરવાથી મારું મટી જાય. અને એમાં જો કે ઈ ખરાબ વાત છે એકદમ ઓડિયો, પણ ભાઈએ પછી ખેતલા બાપાના નામે ફોન કર્યો તો એમાં એને ખરેખર ઈ ધીરુભાઈને ફોન કરો ને, ત્યાં આગળ એના છોકરાએ કંઈક કરણ સાથળીએ કંઈક કોઈ માણસો મોકલ્યા ને એમાં કંઈક ડેંડું બારું કાઢ્યું પોડકા જેવું બતાવતા હતા, આ અમારો દાદો છે. એટલે આટલી બધી અંધશ્રદ્ધા આ ન હોય. નાગ એક જનાવર છે, એ આપણો દાડો કોઈ દી ન બને ને, નાગની ઓલાદ નાગ જ થાય. ઇન્સાન કી ઓલાદ ઇન્સાન હોતી હે, જનાવર કી ઓલાદ જનાવર જ હોતી હે. એટલે સાહેબ હવે નાગને તમે બાપો બનાવો, ડેંડાનો મોહો બનાવો, આ ડોહા દેશનો ઉધાર ન થાય. એના માટે તમે થોડોક સારા માણસો ભેગા બેહો ને સારો વિચાર કરો. એટલે ભાઈ વનરાજભાઈ આજે ફોન કર્યો છે. હવે ધીરુભાઈ નો ઓડિયો તમે સાંભળ્યો હોય છે, જે કોટડા સાંગાણીના ધીરુભાઈ નો ઓડિયો ચડાવ્યો તો ખેતલા બાપાનો. અને આ બધી વસ્તુ છે ને એ અંધશ્રદ્ધા છે. નાગને મામાને દેવીને એના નામે એકા ધૂતી ખાવાનો ધંધો છે. એટલે જો કદાચ આવું બનાવ બીનો ને, એ તો આ ઓલી છોકરી છે એની યારે વાત કરે છે, એ સારા માણસો છે. બાકી નકર જો એમાં બળાત્કાર નો છેડતી નો કેસ થાય તો ખેતલા બાપા કે કઈ એને આડા ન પડે, એમાં એનો બાપ જામીન દેવા પડે અને નામદાર કોર્ટમાંથી છૂટવામાં તકલીફ થાય. એટલે ધીરુભાઈનો છોકરો જે દાદા બતાવતો હતો એ દાદામાં હું અરજી કરું એટલે એનો ખેતલા બાપાને છોડી મૂકવો પડે એને મંદિરમાંથી, કેમ કે કોઈ જનાવરને બંધન કરીને રાખી અને એની માથે કમાવાની દુકાન કરો એ એક જાતની દુકાન જ થઈ. ડેંડા બતાવો તી તમારો બાપ ડેંડા કીધે, કોઈ દી હારું થાય આપણે આટલી જીભા છોડી કરી છી તોય નથી સુધરતા, એ એક નાગ બતાવીને પડકું બતાવીને એને તમે બાપો બતાવો, ભલા મને સુધરી જાઉં આ બધી બાબતમાં પડોમાં. અને બને ત્યાં સુધી બધાની એક સમાજને વિઘ્ન ઓછા થાય, જાતિ પ્રથા મટી જાય, બધા માનવ ધર્મને માનો. બાકી તમે બધા દેવના જેટલા ધજાઉન જેટલા દાંડિયા ખોડ્યા એ બધા બાંધણાના મૂળ છે, એમાંથી કાંઈ આ દેશનો ઉદ્ધાર નહીં થાય. જાતિ તોડો સમાજ જોડો, તમે બધી સમાજ નહીં એક સાથે એક સમાન માનો. આ તો ખેતલા બાપુનું બોલત બાંધવા થોડો, ખોડિયારનું બોલત બાંધવા થોડો બોલ્યું, એટલે પણ તમે ફોટા તો પડો જરી, સુધરી જાઓ આવા કરોમાં. અને ધીરુભાઈને ફોન કરીને કયો આ દાડો કયો હતો, બાઈઓ વાતો કરતો હતી, ખેતલા બાપાના નામે વાત કરી છે, દેવના નામે ધૂણો અને બાઈઓને ડરાવો અને પછી પ્રેમ લીલામ નાખો. અરે પ્રેમ તો કોઈ પણ કરતા હોય, આ જગતમાં પ્રેમ છે ને એ, એટલે મીરાબાઈએ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ને જાણે કોઈ જો જાણે, જગતમાં પ્રેમ કહો તો મુવાર માથે રોય નહીં કોઈ. સાહેબ જેને પ્રેમ હોય એ મર્યા માથે રોય નહીં કોઈ, આ પ્રેમ કહેવાય, આ પ્રેમ છે, આ તો વેમ છે. ખેતલા બાપાના નામે બાઈઓ એરે વાત કરો, મેલડીમાં નામે રહે તે બાઈઓ એરે વાતો કરો, એ બાઈઓ એરે વાતો કરવાની છે. બાઈઓ સિવાય હાલ એમાં નથી, કેમ કે સ્ત્રી છે એ મહાન છે, આ જગતનું સર્જન એક સ્ત્રી માંથી થયું છે. એ પણ દાદાના નામે ક્ષેત્રો, એ તમારો પ્રેમ હોય તો કરો, પ્રેમ કરવાનો હોય, પણ આવી રીતે નહીં. માતાજીના નામે, મેલડીના નામે, કાળિકાના નામે,
આ બધાય ઓડિયા છે મારી ચેનલ માં જોજો બધાય, તમને ખબર પડશે કે કેવા ભૂવા બાયુ ફસાવા સિવાય કઈ થતો નથી. સીનાળ વાજ કર્યા છે અને હજી હાથમાં આવીને મૂકવાના છે. પ્રેમ કરને કહીએ અને સબ કુછ કરતા હૈ કરો દેવના નામે. અને તીરુભાઈ ને કહી જે ખેટલા બાપા લડતો લડતો આવ્યો હતો, ઈ લડતો લડતો જો બાપા પોલીસ વાળો આવ્યો તો કોટડા સાંગાણી પોલીસ માં જામીન દેવા પડે. એટલે આ બધા ડીંડક બંધ કરજો. જય ભીમ, નમો બુદ્ધાય. કોણ બોલો? હું વડવરજ બોલું. ક્યાંથી? કડુકાથી બોલું. કડુકાથી? ખેટલા બાપા નું મંદિર જઈ રહ્યો ને. મેથી ને બોલું હું. તમે ઓલો પાંચ તરાવડા વાળા ભૂવાનું જે વિડીયો મીકો, તમે એમ બોલ્યા ને ખેતલા બાપા કે બાયુ ની વાયા જાય છે. હા તો એ ખેતલા બાપા જતા લડતા લડતા જ ભાઈ જતા. ખેતલા બાપા બાયુ ની વાય લડતા લડતા જાય છે કે ભૂવો જાય છે? પણ એ ધૂણે છે, એ ખેતલા બાપા ધૂણે છે ને. ધૂણતો હોય તો હું કે હું ખેતલો છું? તો બધા જે ધૂણતા હોય એને કઈ પ્રશ્ન નથી. જે ધૂણતા એ નહીં ખેતલો બાપો. અને એમાં ગાવાનું એ આવે, લડતો લડતો આવે બાઈ માળો ખેતલો લડતો, એટલે લડે પછી લડતો લડતો પછી બાયુ એ સિનારવું કરે એનું થાય, એને શું કેવાય? તમે કઈ ભૂંડો ગુનો કે કઈ કામ કરો તો તમારા બાપ ની તમારી ઇજ્જત જાય ગામ ભરીને જાય. એ તો મારા બાપા ની ઇજ્જત જાય. હમણાં તો એને ખેતલા ના નામે મંદિર કર્યું છે, ખેતલા નો ભૂવો છે, એને અહીંયા કણ બોલું પડકા જેવું રાખ્યું છે. તો એ શેના માટે રાખ્યું છે? એને પછી વાતો કરતો હતી તમે હેબરી? તમે એમાં પાછા તમે એમ કહો છો કે આવી રીતે, તો પછી એમાં થોડુંક તમે વિચારો કે તમે એને એને ફોન કરો ને એને કયો કે મંદિર કાઢી નાખો અને અહીંયા આવા ડીંડે નીકળી જાય. મંદિર તો એનું નીકળી જાય. તમે એ બધી અંધશ્રદ્ધા ફેલાવા વાળા એને આટલા તમે મને ફોન કર્યો એવો એને ફોન કરીને મને રેકોર્ડિંગ મોકલો છે. ભુવાને ફોન કર્યો એવું એક રેકોર્ડિંગ મોકલો. નંબર તો મળવા જોઈએ ને, તમારા નંબર તો યુટ્યુબ માં ચાલો ભાઈ. મારે તો એના ઘરે જવું જોઈએ, એના મંદિરે જવું જોઈએ. ભાઈ તમે ખેતલા બાપા ના નામે આવા સ્ટન્ટ કરો છો તો ખેતલા નો હું કેમ બદનામ કરો છો તમે? હવે મારી વાત સાંભળો, જેના નામે તમે કરો એનું જ નામ આવે. મારી વાત સાંભળો. બીજું તમે એમ કહેતા હતા કે આ લોકો કે ખેતલા બાપા નાગ સ્વરૂપે કે ખેતલા બાપા માને, તો નાગ સ્વરૂપે ખેતલા બાપા તો એ નાગરી ખેતલા બાપા નથી. જો નાગરી ખેતલા બાપા તમે કડું કે આવો એક વાર. મારે આવું નથી ભાઈ. જો હું તમને મને હું તમને એમને કહું, એક અધો ફૂંડ ચડાવતો એક એક જનાવર તમારા હાથમાં પકડીને મને બતાવો. એ તો નાગ છે ને ફૂંડ. ખેતલા બાપા નું મંદિર કોઈ પણ મંદિર હોય, નાગરીઓ એ ખેતલા નથી. નાગરીઓ એક જનાવર જ છે અને નાગણી ના પેટમાં થાય. ખેતલો છે નહીં, ખોડિયાર નો વીર છે, એને નાના કાંઈ લેવા દેવા નથી. નાગ ને ખેતલા બાપા ને કાંઈ કાંઈ ફેર નથી. ધર્મ વાંચી જો તમે જોઈ લો. મારે કડુકા નથી આવું, એ કડુકા નહીં આવી. મારે હું તમને પૂછું છું એનો જવાબ દો ને. હું તમને પૂછું છું, તમે મને જે ફોન કર્યો છે તમે શેના બારે ફોન કર્યો છે? મેં તો અમારા મઠ છે, અમે અમે હું વકાતર જ બોલું. વકાતર એટલે મતલબ તમે ખેતલા આવડે કડુકાથી? હા કડુકાથી ને. એટલે જે તમારે ન્યાકણ છે એ મારો ધર્મ છે, બરોબર? એ તમારું આસ્થાનું પ્રતિક છે, મારે કઈ લેવા દેવા નથી. તમે એને પૈયા લાગો પૂજો, એ તમારી ધાર્મિક સ્થળ છે, તમે પોતે નમન કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું એમ કહું છું નાગરીઓ એ આપણો બાપ કા આપણો દેવ થાય ખરો. હું ટાવર વગેરે ની વસ્તુ નથી, મને અહીં પરસો દેવડાવી દો. હાલો કે મારા ઘરે નાગ નીકળવો છે, ખેતલા બાપા ને મોકલો, મારા ઘરે નીકળે માર નાખો. તમે કહી દો એમ જો ભાઈ, એ ખોટું બોલે. હવે ભાઈ તો ભાઈ હું તમને કહું, મારા ઘરે નાગ નીકળે એટલે માર નાખું 1000% કહું છું. એ તમારે ખેતલો બાપો હોય તો ભલે મોટો કઈ દાડો થઈને નીકળે, બાકી પતાવી દઉં 1000% તમે કહું. હમણાં કાલ ને ગમતી મેં માર નાખો, ફૂણી મારતો હતો અહીંયા, મારે નાનું છોકરું રમતું હતું એટલે આપણા જીવ બચાવવા માટે થઈને બીજાનો જીવ બચાવવા માટે મને ખબર છે કે આને દાડો કહેવા જાવ તો બટકું ભલે માર નાખ. હા અને એ દાડા એવા નીકળ્યા હોય તમે ઘરે બધા નાગ રાખો એટલે તમને ખબર પડે, કેમ કે એ બધા છે ને એ આંતરી સકડેરું હોય, ફૂણ ન ચડાવે. અને જો કદાચ ઓરિજિનલ ઝેરી જો કોબરો ત્યાં રાખ્યો હોય એટલે મારી નાખે 1000% કહું છું, આખું ખાનદાન સાફ કરી નાખે. હા કોબરો બરોબર. આ બધા ભોફિંડિયા નાગ હોય અને એ પૂજવાનું સ્થળ નથી. પૂજવાનું સ્થળ કંઈક નામ બીજું છે સાહેબ, આપણી વસ્તુ બીજી છે, એટલે એ અલગ અલગ મેટર છે ભાઈ. એમાં અમે તમને આ બધી વસ્તુ શબ્દની મારામારી છે.
કોઈ ધર્મ થી વાત નથી, ધર્મ છે એ પૂજવાનું સાધન છે, પણ નાગ ને બાપો કરી દેવો, વિષી ને તમને હુરો પૂરો બનાવી દેવો, નાગ ને હુરો પૂરો કરવાનો, એને નામે માંગી ખાવાનું, એની નામે પ્રજાને આસ્થા દેવાની, એ એક દિંડક જ છે અમારા મન થી. તમારા મન થી જે છે એ બરાબર છે, તમારા મન થી તમે બાપો બનાવો, હુરો પૂરો બનાવો, મને કોઈ પ્રોબ્લેમ નથી, મારા વિચાર રજૂ કરું છું, તમારા નથી કરતો. બરાબર, તમે ત્યાં આગળ નાગ ની પૂજા કરો, મને કઈ વાંધો છે? એ તો ભાઈ, એ તો લે, હું તમને કહું છું ને, તમે કડુકા એકવાર આવો, તમે જો ને એનું ખાલી સ્થાનિક જો જગ્યા જો એટલે તમને ખબર પડી જાય એનું. મારે કાઈ જોવાનું, હું એમના માં તમને છે અને હું છે બધી ખબર પડી જાય. તમે જે બોલો છો, હું એમના મંદિર અંદર તમે નો બોલ્યા કો કે આને આમ નો કહેવાય. અરે પણ મંદિર સ્ટીકર માં ફોન રાખો, દાડો સાંભળતાય છે, હાલો રાખો હું વાત કરું, હાલો તમે સ્ટીકર રાખો, અહીંયા સાંભળે ને દાડો સાંભળતાય છે. પણ બધી તમારી વાત સાચી, પણ બાકી તમે કયો અહીંયા આવી જાવ એટલે ઈ હું ટાવર વાળી વસ્તુ થઈ ગઈ કે આ દાડો રહ્યો ની 500 મીટર રામ ને 500 મીટર રામ, આટલી જગ્યામાં હોય ને તો દાડો શોર કરે છે, તો એવો દાડા ને અમે માનતા નથી. અમે તો અહીંયા જ્યાં તાત્કાલિક હતા, હું ક્યાં છું ત્યાં ફોન મને પકડી લીધો, આ જો હુરો પૂરો શિવ તો હુરો પૂરો રિલાયન્સ વાળાનો આ શિવો વાળાનો હુરો પૂરો હતો, હું ક્યાં છું એ તમે પૂછી લ્યો, નકર તમે દાડા ને પૂછો હું કઈ જગ્યાએ ઉભો છું, હાલો કહી દો. એટલો બધો પરસો જી કહી દો, હું કઈ જગ્યાએ છું અટાણે, રામોદ માં શું ગોંડલ શું કે હું ક્યાંય ખોટકાન કામે ગયો છું. મારે ભાવ નથી, હું તમારી તમારી આસ્થા છે એની સામે હું વાત નથી કરી રહ્યો, હું પરચા ની વાત કરી રહ્યો છું. તમે કયો કઈ આવો એટલે પરચો, તમે કામ કરો એમાં તમારા સપોર્ટ માં છે એમ કઈ ના નથી, આ બરોબર તમારું બધું બરોબર. જો કેટલા બાપા ના નામે જો એ ભાઈ બોલતો તો એ દીકરી હારી, એના ગામની તો દીકરી જ છે. તમારું નામ હું છે? છોકરો બોલું સમજ, જે કડુકા કેટલા બાપા નું મઢ છે અમે બાજુમાં અમારો મઢ છે એમ. એટલે તમે પોતે ઈ જગ્યાના મહંત જ બોલો છો? નહી નહી નહી, તો મારું મકાન અલગ છે. તમારે કેમ તમે ખોડિયાર માં પૂછતા હોય હે ભાઈ, તમારે ખોડિયાર માં વિશે કોઈ કહેતો તમને તમે કોક ને ફોન કરો એ રીતના? ના ના ના, અમે જાય જો અમારો કોઈ વિવાદિત કોઈ ની અમે વિવાદ કરતા નથી, અમારો કોઈ વિવાદ છે પણ નહીં, પણ અમે ખાલી એવું તમને કહી છીએ રણવીરભાઈ કે ધર્મ ના આડ ની અંદર જે આવા આવા ઘૂંટણખાના આ બધું હાલે છે એ હાલે છે. પ્રેમ છે ને એ જગતમાં પ્રેમ, કોઈ પણ પુરુષ છે એને સ્ત્રી ની જરૂર પડશે એ તમે પોતે સમજી શકો છો, કાંઈ એનો અવયવ કામ ન કરતા કાંઈ જણમાં ન હોય. આ સ્ત્રી છે ને આ જગત ની અંદર સૃષ્ટિ નું સર્જન કરનાર એક સ્ત્રી છે. બરોબર, હવે એ સ્ત્રીને તમે હું કહું છું ભાઈ, જો પ્રેમ કોઈ પણ માણસ કરી શકે, પ્રેમ કરવાનો તમારી પાસે અધિકાર છે, તમે પોતે બધું કરી શકો છો, પણ એ પ્રેમથી ખેતલા બાપા નામે શું કામ? હવે એને કીધું કે મારો દાડો એમ કહે છે કે આપણે 3 વાર આવું કરવું પડશે, કેટલો દાડો એમ કહે છે એવું બોલે સાંભળો? 9 વાર કહે છે તો. હા 9, હવે તમે એ એ કોના નામે કીધું, ખેતલા નામે મારા બાપા નામે? બધાને પ્રેમ કરવાનો અધિકાર દીધો છે, તમે પ્રેમ કરો, એ તમારી મન પસંદ છે તો કરો. બરોબર, એ છોકરી તમને ચાહે છે? એક સ્ત્રી છે ઈ આ પ્રેમ કરે છે, એના મગજ ની અંદર એની લેંગ્વેજ, એનો ચહેરો, ઈ એના મગજમાં બેહે કે આ મારા લાયક છે, મારે આની યારે દિલ દેવું છે. બરોબર, ઈ આટણ આ નહીં, કપડા મેચિંગ કરવા મારે, ગલડા મેચિંગ કરવા છે, મારી મીઠડી હારે મન મળે તો ભવ ના, ઈ નહીં હો, ઈ મોજ અલગ છે ભાઈ, મીઠડી નહીં આ મીઠડી,
સાહેબ પ્રેમ છે એ કરવો જોઈએ, કરવાનો છે, પણ દેવના નામે હું કામ કરો છું. તમે સમજ્યા કે વાત? એટલે પ્રેમ કહો. હવે મારી અથવા તમે ભગવાન ભક્તિ કરો તો જેટલા સંતો થઈ ગયા કીધું ભાઈ તમે ભોજન કરાવો, તમે ત્યાં ઈ સંગઠન થવાનું સાધન છે, નમવાનું સાધન છે. કેમ કે છાંયો દેખી નમી નહીં કરણી કા કામ. વાહ વાહ. છાંયો દેખીને કોઈ પણ જગ્યાએ ઉભું રહેવું, ક્યાંક છાંયો હોય તો ઉભું રહેતું, વન તડકાને એકલા ઉભા રહી જો, નહીં રહી શકો. કોઈ પણ જગ્યાએ સાહેબ એમ ધર્મ છે, એ તમારે ત્યાં બેહવાનું સાધન છે, પણ એના નામે ધૂત નહીં કરવાનું. એના નામે નાગ રકાટીને તમે કહો કે અહીંયા મારો પરચો છે, દાડો આમ કરી દે, કોઈ દી ન કરી દે, ત્યાં આગળ ઇંગ્લિશની પેટીઓ નીકળે ને એટલે બધે લઈ જ્યા જાય. ખેતલા બાપાના મંદિરમાં સરિયું ઉડે ન્યા મર્ડર થાય તો ખેતલા બાપા બચાવે નહીં, પોલીસ વાળા બધે લઈ જ્યા જાય. ખેતલા બાપાના ભૂવા નહીં જામીન દેવા પડે. જે આશારામ કોઈ આવીને કઈ ધમાલ કરે, કઈ બનાવ બને તો સીસીટીવી ધ્યાન રાખે, ત્યાં ખેતલા બાપા ધ્યાન નહીં રાખે. જો જેટલા મંદિરો છે, જેટલી હોટલો છે, એની અંદર સીસીટીવી કેમેરા ફરજિયાત છે. ત્યાં કણે કોઈ મારી જેવો આવીને ડિંગલ કરે, હમણાં હું આવીને બોલું ને એ સીસીટીવીમાં આવી જાવ ને, મારી માં કેસ થાય. એ ખેતલા બાપા કીધે ન થાય, સીસીટીવી કીધે કેસ થાય. કેમ કે ઓલા પોલીસ આવે ને સીધા સીસીટીવી ચેક કરે કે મનસુખભાઈ અહીંયા આવ્યા હતા અને તમે જો ગાયવા હતા ને એ સમયે હું ત્યાં નથી અને મારા ઘરે કેમેરામાં છું, તો તમારે ખેતલા બાપા બધા આવે તોય મારી માથે કેસ નો થાય. બરોબર. કેમ કે એવિડન્સ મળતો નથી. એટલે સાહેબ ધર્મ છે એ પગે લાગવાનું સાધન છે. તમે ફોન કર્યો એમાં મને કોઈ વાંધો નથી, હું કોઈ વિવાદિત માણસ નથી, મારે કોઈ ખેતલા બાપાથી પણ વાંધો નથી. પણ જે પાંચ તલાવડાના ભુવા એ જે બાય યારે વાતું કરે છે એ પાછો એનો છોકરા એ ઓલા કરણ સાથળીએ કોકને મોકલ્યો તો ક્યાંક પૈડકું બહાર ઉકાડીને બતાવ્યું તો કે આ મારો દાદો છે. તમે જોયું એ વિડીયો? એ વિડીયો નથી જોયો. કરણ સાથળિયાની છે એને વિડીયો, એનો કોક માણા મોકલ્યો તો ત્યાં આગળ કઈ પૈડકા જેવું બારું કાઢ્યું, આવી નાગ હોય પકડ્યો હોય પકડાય એમ. તમારા યુટ્યુબમાં હશે ને વિડીયો? ના ના, હું તમારામાં નાખીશ વિડીયો. મારા અમારી પાસે હોય બધું. એનો છોકરો બતાવે કે મારા પપ્પાની ભૂલ છે, એ હાથી વાત છે, પણ કેના નામે ભૂલ છે? તો તમે એ કેમ સ્વીકારતા નથી કે આજથી અમે ખેતલા બાપાના નામે ડીંડે કરતા બહેન થઈ જવું, એવો કેમ વિડીયો મૂકતા નથી? બરોબર. તો એ છોકરાને કેવું જોઈએ કે મારા બાપાએ આવું કૃત્ય કર્યું અને આવું અભદ્ર વાણી કરી છે, હવે આજથી અમે ખેતલા બાપાના નામે ટંટ કરતા બહેન થઈ જવું, કાંઈ એવું બી બોલતા નથી? બરોબર. અમારો દાદો છે, અમારી આસ્થાનું પ્રતિક છે, પણ કોકની બાયોને ફસાવવાનું. તમારું આસ્થાનું પ્રતિક છે, પણ તમે તો બાયારી વાત કરી, એ તમે જે ખેતલા બાપાના નામે ઓલી બાયારી વાત કરી એ કેવી રીતે કરી મને સાંભળો, તમે હાલ સમજાવો. એ બાયે આની યારે ફ્રેશ વાતો કરે છે જોઈયો, તો એની કરતા પ્રેમ કર્યો હતો તો એ ખેતલા બાપા નામ ફિલ્મ કર્યો, એની કરતા પ્રેમ કર્યો હતો એની એને મજા આવત ના નહીં મજા આવત? હા બરોબર. કેમ પણ ખેતલા બાપા નામે ઓલીને ડરાવી કે તું મારી યારે સંભોગ કરીને તો તારું બધું માથાથી બધું કારણ ઉતરી જાય, એ તો સાંભળ્યું બધું, તારો દાદા મારું દુઃખ દૂર કરી દે, પણ એ હા સંભોગ કરવાથી દુઃખ દૂર કરે એમ. હા દાદો આવું કહીશ. એવું તો નથી કેતા. તો હવે એ કર્યું કોના નામે એવું તમે મને અત્યારે ફોન કર્યો એટલે હું તમને પૂછું છું. એને બાપાએ જે પાંચ તલાવડાના જે ધીરુભાઈ નામ બોલે છે આ છોકરી, એ ભુવાઈએ ખેતલા બાપાના નામે સ્ટન્ટ કર્યું? ભુવાઈએ કર્યું છે. કોના નામે કર્યું? એ તો ખેતલા બાપા નામે જ કર્યું છે. તો ખેતલા બાપા જોઈએ ને કે એના મઢમાં અટણ પાંચ તલાવડામાં જો ખેતલો બાપા બેઠો હોય દાવડાને અટણ આધરો કરી દે કે નહીં? ધીરુભાઈ લડતો લડતો નથી ગયો, ધીરુભાઈ ખેતલા નામે લડતો લડતો ગયો. ધીરુભાઈ ગયો હતો તો ક્યાં વિડીયો હોય? બોલો કે નામે લડતો ઈ ધૂણે છે ત્યારે ખેતલો કઈ ને જ કરે છે ને ભાઈ ફસાણી, તો ખેતલો ધૂણ્યો હોય એટલે નકર એવડો ધીરુભાઈ નો કોન્ટેક્ટ નતો. મારે હું જાવ તો અમારા બાપા લડતો લડતો એમ થોડા કોઈ કહે. મારી વાત આ જો ખેતલા બાપા ધૂણતો ન હોય તો એ બાયાનો કોન્ટેક્ટ કરત?
ખેતલા બાપા ધૂણતો તો ધીરુ ભાઈ અરે વાત કરીને નકર ધીરુ ભાઈ ક્યાં વાત કરવાની જરૂરત તો તો એ ધીરુ એવા તો ખૂબ લઈ ગયા તો ઘણા એમ તો કિસ્સા બને છે ત્યાં તો તમે ઓલા જેવો થાય ને આક્રમ કરું સીધો કેટલા પણ નામ ચડાઈ દો તમે મને નામ દો મને પુરાવા દો એટલે ગમે એ ભૂપ નો દીકરો કેમ નથી બાકી બીજું ભૂલી જવાનું કેમ કે ઈ પોલીસ ની ગાડી આવે એટલે તમારે બધા રેડી સીધા બરોબર કેમ કે લાલ લાઈટ વાળી આવે ને એટલે ફુફાડા મારતા બધા બેન ₹1,000 કહું છું એ તો ભલે ઠોકે ધીરુભાઈ કોણ એનું ઓળખતો નથી અમે નથી ઓળખતા ને ભાઈ હું ઓળખતો નથી પણ મારી માં જે રેકોર્ડિંગ એનું નામ ચરી ખાતો હોય છે એમાં ના નહીં ₹33 કરોડ દેવતા નું મંદિર બનાવેલું છે અને ત્યાં તો લાઈન માં વારો આવતો ભાઈ તમારે ત્યાં એટલા માણસ નહીં આવતા હોય હા પાંચ તલાવડા માં લાઈન માં વારો આવતો કેટલા બાપા આવો પરસો દેતો હતો આ છોકરીએ પરસો દીધો પછી કેટલા બાપા ને દુઃખ થયું છે તમારા દીકરા મારી ભીમ પડી એને બરોબર કેમ કે એ બધા નાટક છે ભાઈ કેમ કે દેવ ભગવાન આ બધા છે એને કોઈએ કીધું નથી તમે આ કરો આ જગત ને ડરાવવાની વાત છે આ તમે મને હમણાં કેમ ડરાવતા હતા કે તમે આ મંદિર આવો એટલે તમને ખબર પડે એટલે ભાઈ ન્યા આવે કઈ ખબર પડતી હોય તો ન્યા ગુંડા આવે જો તો જો ન્યા કણી એટલી બધી તાકાત હોય તો એ વાત મનસુખભાઈ મેં તમને એમ નથી કીધું તમે આવો નામ થઈ જાય મેં એમ કીધું ખાલી તમે જોવો ભાઈ હું જોયા તેવું હું હાલો મારી સાંભળો ન્યા જોયા જેવું હું છે કઈ એક બે પડકા હોય કઈ એકાદું તમે ઓલું ડેંડા જેવું રાખ્યું હોય બાકી બીજું ન્યા હું જોયા જેવું છે વાત ને સમજી નહી કપાઈ કે એવું નથી હું તમને કહું ને અમુક જગ્યાએ પાણો મૂકી ને માને છે ને કે પાણો જનાવર છે એ દેવ નથી તો કામ બધા એનું થાય છે એમ નામ થઈ જતું હોય છે ને તો મારું કામ કરી દો હાલો મારું બધા એનું થાય છે મારું થાય ને આસ્થા એક ઈ દેવાની કે તમારો દીકરો નહીં હોય દાદો દીકરો દે તમારે ઘરે હારા વાના થાય તમારે ઘરે કામ ધંધો હાલવા માંડશે આ જ થાય છે કોઈ દાદો જેલ માંથી આસારામ બાપુ નું છોડાવી દો ને તો હું કહું છું ખોટા એરે કોઈ દી નહીં હોય આસારામ જે છે મારી વાત સાંભળો આસારામ બાપુ રહ્યા ને એના ઘરે થી માતાજી ને મોકલું ત્યાં કણ કડુકા અને તમે એને આસ્તા દો કે એ છૂટી જાય એને કામ એવા કર્યા ન થાય કોઈ દી જો 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 એટલે દેવ ને હું કહું છું એને ભલે ગમે એવા કામ કર્યા દેવ ખોટું ન પડ નાખે ખાલી બાપુ ને જેલ માં છોડાવી નો કે તમને ફોન કરવાનો વનરાજભાઈ આમ થાય ભાઈ થાકી ગયો હું ગરીબ માણસ જિંદગી બગડી ગઈ મારી વનરાજભાઈ તમારો વનરાજભાઈ તમારે આપડે તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલો ને આપડે યુટ્યુબ માં ચડાવી છે ડિબેટ થઈ પાંચ તલાવડાની વગર ફોટા કરતા ફોટો દો ને ભાઈ એટલે એકબીજાને સારું લાગે એમ બીજું કઈ આમાં ક્યાં આપડે વિવાદ છે આ વિવાદિત પ્રશ્ન નથી વિવાદ ને અમારા તો અમારા મજ નું છે બીજું બાકી એની અમારે લેવા દેવાય નથી પણ જે તમે અત્યારે વાત કરી ને આપડે પાંચ તલાવડાની કરી છે એટલે પાંચ તલાવડાની બાબતમાં વનરાજભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે કેટલા બાપા વિશે ડિબેટ થઈ એટલું આપણે મૂકી શકીએ છીએ
તો તમારો ફોટો મોકલી દો તો આપણે એ વાત ચલાવવાનું વાત જાહેર કરીએ. ના ના મૂકી દો, હમણાં મૂકી દો ફોટો. ફોટો દો ને મજા આવી જાય. ના ના ભાઈ વગર ફોટો મૂકી દો, મૂકવો હોય તો નકર મારે આ શબ્દ મને તો આદર. મેં આમ રો એટલે મેં ખાલી 5 મિનિટ તમારે વાત કરી, તમે રેકોર્ડિંગ કરતા જઈ તો મને ખબર છે. અમારે તો રેકોર્ડિંગ થતું જ હોય ને ભાઈ, અમે અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે. અત્યારે તમે ઓલા બેન બોલે સ્પીડમાં બોલે. કઈ દે અત્યારે જે ઓલામાં બોલે ને જીઓ નું કોડ ને તમારે કયો મોબાઈલ કયો હોય? આમાં નો બોલે ભાઈ. અરે હમણાં તમે હમણાં બંધ કરો એટલે તરત બોલે. બંધ કરો એટલે મને ખબર પડી જાય બેઠા બેઠા. નો નો પડે નો ભાઈ. અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે મારું. રેકોર્ડિંગ તો અમારે ઓટો રેકોર્ડિંગ માં હોય ભાઈ, એમાં તમને બોલે નહીં, તમને સામે કે નહીં કે અમારે રેકોર્ડિંગ થાય છે. આવું બધું અમારી પાસે ટેકનોલોજી આવી, કોઈ દાદા ની વાત નથી, એ તો અમારી પોતાની વાત છે. કઈ વાંધો, તમને મજા આવે તો મૂકજો, ન મજા આવે તો કઈ નહીં.